નમસ્તે વિદ્યાર્થીની બેનું ધોરણ પાંચ વિશે ગણિત પ્રકરણ સાત પેટર્ન તેમાં અજ્ઞાન સંખ્યાઓ બન્નો અને વિનોદ કોઈ એક સંખ્યા ધારે છે આ સંખ્યાઓ વિશે અનુમાન લગાવી શકાય તે માટે તેઓ કોઈ સંકેત આપે છે આ સંકેત દ્વારા બંને જણા એકબીજાને ધારેલી સંખ્યા વિશે અનુમાન લગાવીને તે સંખ્યા જણાવવાનો પ્રયત્ન કરે છે શું તમે પણ ધારેલી સંખ્યાઓ વિશે અનુમાન કરી શકો છો ચાલો સમજીએ સૌપ્રથમ પહેલી સંખ્યા માટે તે સોના અડધા કરતાં મોટી છે એટલે સોના અડધા પચાસથી મોટી છે છના દસ ગણાથી મોટી છના દસ ગણા સાહીઠ સાહીઠથી મોટી અને સાતના દસ ગણાથી નાની એટલે સિત્તેરથી નાની સાઈઠથી સિત્તેર વચ્ચેની સંખ્યા છે તેનો દશકનો અંક એ તેના એકમના અંક કરતાં એક વધુ છે બંનેનો સરવાળો બંને જે અંક છે તેનો સરવાળો અગિયાર છે તો સૌ પ્રથમ સાઠથી સિત્તેર સંખ્યા લખવાની વિદ્યાર્થીની બહેનો હવે એમ કહ્યું છે કે બે અંકોનો સરવાળો અગિયાર થાય છે તો સાઠમાં તો અગિયાર સરવાળો થશે નહીં છ જ રહેશે અહીંયા પણ છ ને એક સાત છ ને બે આઠ છ ને ત્રણ નવ છ ને ચાર દસ છ ને પાંચ અગિયાર એટલે પાસઠ જે છે તેમાં અગિયાર સરવાળો આવે છે અને એમ કીધું છે કે એકમના અંક કરતાં એક વધુ છે તો જુઓ એકમના અંકમાં પાંચ છે તો પાંચમાં એક ઉમેરતા છ થશે એટલે પાસઠ છે એ ધારેલી સંખ્યા મળશે ત્યાર પછી બીજી સંખ્યા જોઈએ તો તે છે તે સોના અડધા કરતાં નાની છે એટલે પચાસ કરતાં નાની સંખ્યા તે ચારના દસ ગણાથી મોટી અને પાંચના દસ ગણાથી નાની છે એટલે ચાલીસથી મોટી છે ને પચાસ થી નાની છે ચાલીસ થી પચાસ વચ્ચેની સંખ્યા છે તેનો દશકનો જે અંક છે એકમના અંક કરતા બે વધુ છે અને બંનેનો સરવાળો છ થાય છે તો સૌ પ્રથમ તો ચાલીસ થી પચાસની સંખ્યા લખવાની પછી સરવાળો કરતા જવાનું તો અહીંયા ચાર જ રહેશે ચાર ને એક પાંચ ચાર ને બે છ અહીં છ આવ્યા અને એમ કીધું કે કે એકમનો અંકમાં બે ઉમેરતા જે છે આપણે એકમના અંક કરતાં બે વધુ જે કહ્યું છે એમ જ કે દશકનો અંક એકમના અંક કરતાં બે વધુ છે તો બે વત્તા બે કરીએ એટલે ચાર અને આ ચાર વત્તા બે કરશું તો સરવાળો જે છે છ થશે એટલે ધારેલી સંખ્યા આપણને બેતાલીસ મળશે તમે ધારેલી સંખ્યા વિશે સંકેત લખો અને પછી સંકેત તમારા મિત્રને આપી તમારી અજ્ઞાન સંખ્યા વિશે અનુમાન કરવા જણાવો આ પ્રવૃત્તિ વિદ્યાર્થી બહેનો તમારે કરવાની છે ત્યાર પછી વિસ્મયકારક સંખ્યાઓ તમારા મિત્રને કહો તમારી ઉંમર લખો તેમાં પાંચ ઉમેરો મળતા સરવાળાને બે વડે ગુણો તેમાંથી દસ બાદ કરો પછી બે વડે ભાગો તમને શું મળ્યું શું તમને આશ્ચર્ય થયું તો ચાલો આપણે જોઈએ જુઓ વિદ્યાર્થીની બહેનો તમારા મિત્રની ઉંમર તમે પૂછી હોય ને એમણે કહ્યું છે દસ વર્ષ તો દસ વર્ષ તેમાં પાંચ ઉમેરો એટલે દસ વત્તા પાંચ એટલે પંદર હવે મળતા સરવાડાને બે વડે આપણે ગુણવાનું છે તો પંદર ને બે વડે ગુણતા પંદર દુ ત્રીસ હવે તેમાંથી દસ બાદ કરતા એટલે ત્રીસ ઓછા દસ એટલે મળ્યા વીસ તેને બે વડે ભાગતા વીસ ભાગ્યા બે એટલે દસ થયું આશ્ચર્ય જે તમારા મિત્રએ ઉંમર કહેલી હતી એ જ સંખ્યા તમને અહીં મળી આમ મિત્રને તેની ઉંમરના વર્ષ જવાબમાં મળે તેથી તેમને આશ્ચર્ય થયું આગળ સમજીએ તો કોઈ એક સંખ્યા લો નવ તેના બમણા કરો એટલે નવ ગુણ્યા બે અઢાર તેમાં તેને પાંચ વડે ગુણો એટલે આવેલ સંખ્યા જે અઢાર છે તેને પાંચ વડે ગુણવાના અઢાર પચાને નેવ તમારા જવાબને દસ વડે ભાગો નેવ ભાગ્યા દસ એટલે મળશે નવ જે આપેલ સંખ્યા મળે છે આગળ જોઈએ હવે નવી સંખ્યા કોઈ એક સંખ્યા લો માની લો એ સંખ્યા છ છે તેના બમણા કરો છ ગુણ્યા બે એટલે થશે બાર ફરીથી તેના બમણા કરો એટલે બાર ગુણ્યા બે ચોવીસ મળતા જવાબમાં તમે લીધેલ સંખ્યા ઉમેરો ચોવીસ તેમાં લીધેલી સંખ્યા એટલે કે છ ચોવીસ વત્તા છ એટલે ત્રીસ હવે ફરીથી બમણા કરો ત્રીસ ગુણ્યા બે એટલે સાઈઠ તેને દસ વડે ભાગો સાહીઠ ભાગ્યા દસ એટલે છ જે આપણે સંખ્યા લીધેલી હતી એ જ જવાબ મળ્યો આગળ એક પેટન જોઈએ સંખ્યાઓની આપેલ પેટન જુઓ અને તેમાં આગળ વધો એક ગુણ્યા એક એટલે જવાબ આ છે જવાબ એક ત્યાર પછી અગિયાર ગુણ્યા અગિયાર એટલે એકસો ને એકવીસ આગળ પાછળ બંને બાજુ સરખી સંખ્યા મળે છે પછી એકસો અગિયાર ગુણ્યા એકસો અગિયાર તેનો ગુણાકાર કરવામાં આવે તો પણ આ જે સંખ્યા મળશે આ રીતના મળશે આગળ અને પાછળથી સરખી અને વચ્ચે સંખ્યા ઉમેરાઈ જશે હવે અહીંયાથી આગળ શું આવશે તો જુઓ અહીં એક એકડો હતો તેમાં બીજો એટલે અગિયાર ગુણ્યા અગિયાર થયું પછી એક હજાર એકસો અગિયાર તો હવે શું થશે તે આસાનીથી સમજી શકીએ છીએ કે એક હજાર એકસો અગિયાર ગુણ્યા એક હજાર એકસો અગિયાર કરવાથી આ જવાબ મળશે આ વિદ્યાર્થીની બેનો તમે ગુણાકાર કરીને પણ સમજી શકો છો એ વધુ સરળ રહેશે એટલે આ રીતના પેટર્ન આગળ વધે છે હવે આપણે એક નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીશું નમસ્તે